गॉड भगवान। मोटा भागना हिंदू लोगों ने भगवान की व्याख्या खबर नहीं। परमात्मा, ब्रह्मन, ईश्वर, पुरुष, भगवान ए सरखी रीते समझी लीए। ब्रह्मन अथवा परमात्मा एटले निर्गुण निराकार, जेने कोई गुण नथी ने जेनो आकार नथी, ए जेने निर्गुण निराकार कायम नो एक्जिस्ट छे, जेनी शुरुआत नथी जेनो अंत नथी, अनादि अने अनंत। એટલે ઉપનિષદો સમજાવે છે કે બ્રહ્મન એટલે શું છે, બ્રહ્મન એટલે નાટ્યકાર છે, આ દુનિયા એનું નાટ્ય છે, આખી દુનિયા એનો ડાન્સ છે, એની લીલા છે। એટલે બ્રહ્મન છે બધે જ પ્રસરેલો છે, ડાન્સર એકલો હોઈ શકે પણ ડાન્સ એકલો હોઈ શકે નહીં, ડાન્સમાં ડાન્સર જોઈએ। એટલે આખી દુનિયા એનો ડાન્સ છે, એટલે ભગવાનની ચેતના ને ભગવાનની શક્તિ દુનિયાની દરેક વસ્તુઓમાં સમાયેલી છે। એટલે વેદાંત કહે છે બ્રહ્મન અને અદ્વૈત બીજું કશું જ નથી, આખી દુનિયા નથી બટ બ્રહ્મન છે। બુદ્ધની ફિલોસોફી બધા લોકો ગણે છે કે બુદ્ધ નાસ્તિક છે, પણ ખરેખર અદ્વૈત ફિલોસોફી છે, બ્રહ્મન એ જ એકલી સત્ય વસ્તુ છે, અનાત્મા જસ્ટ બધું એકમય છે। અને ક્વોન્ટમ ફિઝિક્સ વિજ્ઞાન પણ એ જ કહે છે આખી દુનિયા ઇઝ યુનાઇટેડ ફિલ્ડ ઓફ કોન્શિયસનેસ, આખી દુનિયા નથિંગ પણ કોન્શિયસનેસ નું ગ્રુપ છે। એટલે આ બ્રહ્મન એ વેદાંતની વ્યાખ્યા થઈ। જ્યારે સાંખ્ય અને દ્વૈત વેદાંત બીજી રીતે સમજાવે છે, સાંખ્ય કહે છે કે પુરુષ અને પ્રકૃતિ, વેદાંત કહે છે ઈશ્વર ને માયા, પુરુષ અને ઈશ્વર બંને એમને ગુણ છે, સગુણ છે પણ એમને ક્વોલિટી પણ છે, સગુણ પણ નિરાકાર છે, આકાર નથી। એટલે ભગવાન ઈશ્વર અથવા પુરુષ એની શક્તિથી બધું ચાલી રહ્યું છે પણ આપણે જોઈ શકતા નથી। એટલે ભાગવતમાં કહ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ હેતા હેતવે પાપત્રય વિનાશાયન શ્રી કૃષ્ણાય વયમ નમઃ। એટલે પુરુષ અથવા ઈશ્વર જે કરતા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈને કરતા, એનું સંચાલન કરનાર અને એનો વિનાશ કરનાર છે, અને ત્રણ જાતના પાપો બાળે છે। પાપ કયા? આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આ ત્રણ જાતના પાપો બાળે છે। એટલે પુરુષ અથવા ઈશ્વર એટલે ભગવાન અદૃશ્ય છે। જ્યારે હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું અમારે તો ભગવાન જોઈએ, જેને અમે જોઈ શકીએ, સમજી શકીએ, અટકી શકીએ, એટલે એમને બીજો પ્રિન્સિપલ લાયા અવતારવાદ। અવતારવાદ એટલે ભગવાન જન્મ લે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, જ્યારે જ્યારે ધર્મમાં હાનિ થાય છે ત્યારે હું અવતાર લઉં છું। અવતાર એટલે ભગવાન પોતાની ઈચ્છાથી મનુષ્ય જન્મમાં આવે, છતાં એની 16 કળાઓ સાથે આવે, સામાન્ય માણસ જેવો દેખાય પણ બધી શક્તિઓ સાથે આવે।
હ્યુમેનિટીને માણસ જાતને શીખવાડવા માટે અને જે લોકો તૈયાર હોય એ લોકોનો ઉદ્ધાર કરવા, ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, એટલે એને આપણે ભગવાન કહીએ. ભગવાન એટલે જેની પાસે છ ભગ હોય, એ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી એકાદ ક્વોલિટી આપણે કોઈ મનુષ્યમાં જોઈએ તો આપણે એન્જોય જઈએ છીએ. ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી આ બધી જ ક્વોલિટીઓ ભગવાનમાં હોય છતાં પણ એનાથી પર છે. કારણ કે જેની પાસે ઐશ્વર્ય કે વીર્ય કે કોઈ પણ વસ્તુ હોય તો એનું અભિમાન હોય, ભગવાનને એનું અભિમાન છે, અભિમાન નથી, એનું નામ ભગવાન. ઓકે, તો ભગવાનમાં અવતારમાં અને પૈગંબરમાં શો ફેર? ભગવાન પોતાની જાતે પોતાની શક્તિથી હ્યુમન બર્થમાં, હ્યુમન ફોર્મમાં આવે, પોતાની સ્વેચ્છાએ આવે. ત્યારે પૈગંબર છે મનુષ્ય તરીકે જન્મેલો વ્યક્તિ, જ્યારે અંતરની શુદ્ધિ કરીને ભગવાન સાથે સંબંધ બાંધી ભગવાનનો મેસેન્જર થાય એનું નામ પૈગંબર. ભગવાનનો મેસેજ લાવે તો પહેલો પરમાત્મા અથવા બ્રહ્મન, સુપ્રીમ કોન્શિયસનેસ, એનાથી નીચે આવે ઈશ્વર અથવા પુરુષ, એનાથી નીચે આવે અવતાર ઓર ભગવાન, એનાથી નીચે આવે પૈગંબરો, ઉપરાંત સંતો. સંતો પણ અંદરના જ્ઞાનથી કોઈ પણ ધર્મનો આડંબર વિના પોતાના જીવનથી જ સંદેશ આપે. મોટા ભાગના જે સંતો થઈ ગયા એમની પાછળ એમના ચેલાઓએ એમને ધર્મ બનાવ્યા, જ્યારે સાચા સંતો ધર્મ સ્થાપતા નથી, એમના ચેલાઓ ધર્મ સ્થાપે છે. ધર્મને લીધે જ જુદા જુદા વાડાઓ ને સંપ્રદાયો ને દુનિયામાં લડાઈ થાય છે. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ, ગોવિંદ જય જય રાધા રમણ હરિ, ગોવિંદ જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ, ગોવિંદ જય રાધા રમણ હરિ, ગોવિંદ રાધા રમણ હરિ, ગોવિંદ જય. Yeah.